गणेश अने कार्तिक ने पृथ्वी परिक्रमा आ वार्ता छे बाळ गणेश अने एना भाई कार्तिक नी। बन्ने एक दिवस रमता रमता जंगल मा फरवा गया। घणु दूर गया बाद एक झाड़ ने नीचे एक फल मळ्युं। गणेश जी ए फल ने उठावी ले छे अने कार्तिक एमना हाथ माथी फल लई ले छे। गणेश, आ मारू फल छे, केम के आ मने पहला मळ्युं छे, आना पर मारी पहला नजर पड़ी हती। એટલે આ ફળ મારું થયું। નહીં નહીં કાર્તિક ભાઈ, તમારી નજર પડી હશે, પણ આને પહેલા મેં ઉઠાવ્યું હતું, પહેલા મેં સ્પર્શ કર્યો હતો, એટલા માટે આ ફળ તો હું જ ખાઈશ। ગણેશ, હું તારાથી મોટો છું ને, મેં કીધું ને આ ફળ પર મારી પહેલા નજર પડી હતી, તે પહેલા હાથ લગાડ્યો તો શું, આના પર દ્રષ્ટિ તો મારી પહેલા પડી હતી ને, તો હું જ ખાઈશ આને। ધીરે ધીરે કાર્તિક અને ગણેશની વચ્ચે ઝઘડો વધતો ગયો। બંને જણા માતા પાર્વતી અને શંકરજીની પાસે ગયા અને બંને એકબીજાની ફરિયાદ કરવા લાગ્યા। પિતાશ્રી, જુઓ ને, ગણેશ એની જીદ પરથી પાછળ જ નથી હટી રહ્યો, એ કહે છે કે આ ફળ એનું છે। પિતાશ્રી, આ ફળ તો મેં ઉઠાવ્યું હતું, કાર્તિક ભાઈની તો ખાલી એના પર નજર પડી હતી, હવે તમે જ કહો આ ફળ કોનું થયું। ભગવાન શંકરે ફળ હાથમાં લે છે અને કહે છે, કાર્તિકે, ગણેશ, તમે બંને જ નક્કી કરજો કે આ ફળ કોના પાસે રહેવાનું છે। તમને ખબર પણ છે આ ફળ કયું છે, આ એક સાધારણ ફળ નથી, આ એક દિવ્ય ફળ છે, જે પણ આ ફળ ખાશે એને અમરત્વ પ્રાપ્ત થશે। પિતાશ્રી, તો આ ફળ મને જોઈએ છે, કારણ કે મેં એને ઉઠાવ્યું હતું। ના પિતાશ્રી, આના પર દ્રષ્ટિ મારી પહેલા પડી હતી, એટલે આ ફળ મને જોઈએ છે। ના ના પિતાશ્રી, આ મને જોઈએ છે। સ્વામી, આ બંને તો ફરીથી લડાઈ કરવા માંડ્યા, હવે શું થશે, હવે ન્યાય કેવી રીતે થશે, હવે આપણે શું કરીશું। ત્યારે જ ત્યાં અચાનક નારદ મુનિ આવી ચડે છે અને ભગવાન શંકરને કહે છે, નારાયણ નારાયણ, હે ભગવાન, શું સમસ્યા છે, આ બાળક કાર્તિક અને ગણેશ શું કામ ઝઘડી રહ્યા છે। હવે હું શું કહું મુનિવર, એમને એક ફળ મળ્યું છે અને એ ફળ અસાધારણ છે, એ ફળને જે પણ ખાશે એને અમરત્વ પ્રાપ્ત થશે, અને આ જ ફળ માટે એ બંને ઝઘડી રહ્યા છે। ફળને પહેલા કાર્તિકેયે જોયું અને ગણેશે એને ઉચકી લીધું, હવે આ ફળ નક્કી કોનું છે એનો નિર્ણય અમે લઈ નથી શકતા, જો તમારા પાસે કોઈ ઉપાય હોય તો આપો મુનિવર। પ્રભુ નારાયણ નારાયણ, આનો તો મારી પાસે કોઈ સુઝાવ નથી, પણ હા, એક કાર્ય અવશ્ય કરી શકીએ છીએ, આ ફળ કોનું છે એ જાણવા માટે આ બંને છોકરાઓની વચ્ચે એક પરીક્ષા રાખવી જોઈએ, જે પોતાની શ્રેષ્ઠતા સાબિત કરશે એનું ફળ થઈ જશે। બસ પ્રભુ, તમારે એક નાનું કાર્ય કરવું પડશે કે ગણેશ અને કાર્તિકની વચ્ચે એક પરીક્ષા રાખવી પડશે, એક પ્રતિયોગિતા કરાવો કે જે સૌથી પહેલા આ પૃથ્વીના 3 ફેરા લગાવશે અને પાછો અહીંયા આવશે કૈલાશ પર, એ જ વિજેતા ઘોષિત થશે, એને જ આ ફળ મળશે। મુનિવર, આ સમસ્યાનો ઉપાય આપવા માટે ખૂબ ખૂબ આભાર। ગણેશ, કાર્તિકેય, શું તમે બંને સ્પર્ધા માટે તૈયાર છો? આ ફળ મેળવવા માટે હું કંઈ પણ કરી શકું છું, હું આ હરીફાઈ માટે તૈયાર છું। આ પ્રતિયોગિતા કોઈ મોટી વાત નથી, મને ખબર છે કે હું જીતવાનો છું અને આ ફળનો વાસ્તવિક અધિકારી હું જ છું, હું તૈયાર છું પિતાશ્રી। તો ઠીક છે, મારી વાત ધ્યાનથી સાંભળો, જે પણ પૃથ્વીની 3 પરિક્રમા કરીને સૌથી પહેલા અમારા તરફ પહોંચશે એને અમે આ ફળ સ્વયં આપશું અને એને અમે વિજેતા ઘોષિત કરશું। આમ કયા બાદ કાર્તિક એમના વાહન મોર ઉપર બેસે છે અને પિતાશ્રીના આશીર્વાદ લઈને પૃથ્વીની પરિક્રમા કરવા નીકળી પડે છે। ગણેશ મનમાં ને મનમાં કહે છે, મારું વાહન તો મૂષક છે અને મૂષક ઉપર હું 3 પરિક્રમા કેવી રીતે કરી શકું, કાર્તિક ભાઈ મારાથી આગળ નીકળી જશે, આ રીતે તો હું હારી જઈશ, મારે કંઈક કરવું પડશે। ગણેશ, કાર્તિકેય તો મોર પર બેસીને નીકળી ગયો, તું શું વિચાર કરે છે, તારે પૃથ્વીની પરિક્રમા નથી કરવી, શું તારે આ સ્પર્ધા નથી જીતવી, તારું વાહન લે અને કાર્ય શરૂ કર। ભગવાન શંકરની આ વાત સાંભળીને ગણેશ કહે છે, બિલકુલ પિતાશ્રી, હું હમણાં જ પરિક્રમા પૂરી કરીને આવું છું। ગણેશ બંને હાથ જોડીને
શંકર અને પાર્વતીની પરિક્રમા કરવા માંડે છે. નારાયણ નારાયણ, ભગવાન ગણેશજી તો માતા પાર્વતી અને તમારી ઈર્ધગીર્ધ ફરી રહ્યા છે પ્રભુ. બાળ ગણેશ માતા પાર્વતી અને શંકર ભગવાનના એક, બે અને ત્રણ એમ પરિક્રમા કરે છે અને આવીને ભગવાન શંકરની સામે ઉભા રહે છે. આ શું છે ગણેશ? તે મારા આદેશનું પાલન નથી કર્યું? આ રીતે તો તું પરાજિત થશે ને. આ સ્પર્ધા માટે પૃથ્વીની ત્રણ પરિક્રમા પૂરી કરવા માટે તારો ભાઈ કાર્તિકેય તો ક્યારનો નીકળી ગયો, પણ તું અહીંયા જ છે અને અમારા બંનેની પરિક્રમા કરી રહ્યો છે. આ શું ચાલી રહ્યું છે ગણેશ? ગણેશજી, આ શું કરી રહ્યા છો તમે? ગણેશજી, વિશ્વના ત્રણ ચક્કર નહીં લગાડો તમે, અને તમે પોતાના માતા પિતાની જ પરિક્રમા કરી રહ્યા છો. તમે તો અહીંયા જ છો, તમે અહીંયાથી ક્યાંય ગયા પણ નથી. મુનિવર, મારા માતા પિતા જ મારું વિશ્વ છે, એમનામાં જ મારું વિશ્વ છે, એમના ચરણોમાં મારું વિશ્વ છે. એમની પરિક્રમા કરવાથી આખા વિશ્વની પરિક્રમા થઈ ગઈ. તો તમે જ કહો કે શું મેં કોઈ ખોટું કાર્ય કર્યું છે? માતા પિતા જ આપણું સાચું વિશ્વ છે, એમણે આપણને જન્મ આપ્યો છે. એમની પરિક્રમા કરવાથી મેં સાક્ષાત આખા વિશ્વની પરિક્રમા કરી લીધી. હું તો એમ જ માનું છું. ગણેશનું આમ કહેતા ભગવાન શંકર પાર્વતીની સમક્ષ જુએ છે અને કહે છે, દેવર્ષિ નારદ, તમે હવે ગણેશને વિજયી ઘોષિત કરો. કિંતુ ભગવાન, હમણાં તો કાર્તિક આવ્યા પણ નથી અને તમે તો ગણેશને વિજેતા ઘોષિત કરી નાખ્યા. દેવર્ષિ, આજે ગણેશે પોતાના બુદ્ધિનો પરિચય આપીને અમને બધાને આશ્ચર્યચકિત કર્યા છે. ગણેશે પોતાની માતા પાર્વતી અને મારા આપેલા સંસ્કારનો ઉત્તમ પ્રયોગ કર્યો છે. અમે જે સંસ્કાર એને આપ્યા એ જ સંસ્કારનું તો ગણેશે પાલન કર્યું છે. એનું કેવું એવું છે કે માતા પિતાના ચરણોમાં જ સંપૂર્ણ વિશ્વ છે અને વિશ્વની ત્રણ પરિક્રમા ગણેશે પૂરી કરી છે. એ પણ કાર્તિકેયના પહેલા ગણેશે પોતાના બુદ્ધિનો પરિચય આપ્યો છે, એટલે આ સ્પર્ધાનો વિજેતા ગણેશ જ છે અને આ ફળ હું ગણેશને ભેટ તરીકે આપું છું. ગણેશ, તમે વિશ્વની પરિક્રમા કરવા નહીં ગયા? સાચી વાત છે, તમે બહુ મોટા આળસુ છો. જુઓ, હું તો ત્રણ ચક્કર લગાવીને પાછો પણ આવી ગયો. જુઓ, વિજેતા હું છું અને તમે પરાજિત થઈ ગયા. નારાયણ નારાયણ. કાર્તિકે, એમણે તમારા કરતા પહેલા જ પરિક્રમા પૂરી કરી લીધી છે. ગણેશની જીત થઈ છે. અચ્છા ગણેશ, જો તમે સાચે જ વિશ્વની ત્રણ પરિક્રમા પૂરી કરી છે તો કયો આખા વિશ્વમાં તમે શું શું જોયું? સાત મહાસાગર, હિમાલય પર્વતની સૌથી ઊંચી ટોચ, વિશ્વની સૌથી લાંબી નદી. તમે બિલકુલ સાચું કહી રહ્યા છો ગણેશ, પણ તમે તો અહીંથી ગયા જ નથી, તો પછી વિજેતા કેમ બની ગયા? મને કશું સમજાય નથી રહ્યું પિતાશ્રી. આ આ આ શું છે? આ તો અન્યાય છે. હું તો પૂરી પરિક્રમા કરીને આવ્યો છું અને ગણેશ તો અહીંયા જ હતા, તો પછી તમે એને કેવી રીતે વિજેતા ઘોષિત કરી નાખ્યા અને ફળ પણ આપી દીધું? પિતાશ્રી, જરૂર આમાં ગણેશની કોઈ ચાલાકી છે, આ ખોટું છે. નારાયણ નારાયણ. કાર્તિકે, ગણેશે કોઈ ચાલાકી નથી કરી, પણ એણે પોતાની બુદ્ધિનો પ્રયોગ કર્યો છે, પોતાની બુદ્ધિનો પરિચય આપ્યો છે ગણેશે. કાર્તિકે, ગણેશે પોતાના બુદ્ધિનો પરિચય આપ્યો છે, પોતાની બુદ્ધિનો પ્રયોગ કરીને એણે મારી અને પાર્વતીની ત્રણ પરિક્રમા કરી છે અને અમે આપેલા સંસ્કારનું પાલન કર્યું છે. એનું એવું માનવું છે કે માતા પિતાના ચરણોમાં જ સંપૂર્ણ વિશ્વ છે, એટલે જ એને મારા અને માતા પાર્વતીની તીન પરિક્રમા કરીને વિશ્વની પરિક્રમા પૂર્ણ કરી છે. આ રીતે એને આ સ્પર્ધા જીતી છે, એટલે જ આ સ્પર્ધાનો વિજેતા ગણેશ જ છે. કાર્તિકે, ભગવાન શંકરની આ વાત સાંભળીને કાર્તિક ગુસ્સે થઈ જાય છે અને કૈલાસ પર્વત છોડીને ત્યાંથી નીકળી જાય છે. પિતાશ્રી, કાર્તિકભાઈ તો ગુસ્સે થઈ ગયા. કઈ વાંધો નહીં ગણેશ, એનો ગુસ્સો જ્યારે શાંત થઈ જશે તો એ સામે ચાલીને પાછો આવી જશે. પણ આજે તે બુદ્ધિનો પરિચય આપીને અમને બધાને મોહિત કરી દીધા છે. સાચે જ તું બુદ્ધિદાતા છે. માતા અને પિતાએ આપેલા સંસ્કારોનો ઉપયોગ કરતા તે આજે બુદ્ધિનો પરિચય આપ્યો છે. આજે તે આ ફળ પ્રાપ્ત કરીને અમરત્વ પ્રાપ્ત કર્યું છે. આ રીતે ગણેશ વિશ્વની પરિક્રમાની હરીફાઈ જીતી જાય છે અને ફળના સાચા અધિકારી કહેવાય છે. આ વાર્તાથી આપણને શીખ મળે છે
કે માતા અને પિતાથી ઉપર વિશ્વમાં કોઈ નથી હોતું. શરૂઆતથી અંત સુધી લઈને માતા પિતાના ચરણોમાં આપણું વિશ્વ હોય છે.